આજે વાત કરીશું પાવર પોઈન્ટમાં હોમ ટેબ આ હોમ ટેબમાં અલગ અલગ રિબન ગ્રુપ્સ આપેલા છે જેમ કે ક્લિપબોર્ડ સ્લાઇડ્સ ફોન્ટ પેરેગ્રાફ ડ્રોઈંગ એડિટિંગ આ દરેક ઓપ્શન વિશે વારાફરતી જોઈશું સૌથી પહેલા ક્લિપબોર્ડ જેમાં કટ પેસ્ટ લખાણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જેમાં કટ કંટ્રોલ એક્સ અને પેસ્ટ કંટ્રોલ પેસ્ટ લખાણની ડુપ્લિકેટ કોપી બનાવવા માટે જેમાં કોપી કંટ્રોલ સી અને પેસ્ટ કંટ્રોલ વી ફોર્મેટ પેન્ટર લખાણનું ફોર્મેટિંગ કોપી કરવા માટે આગળનું રિબન ગ્રુપ લઈશું સ્લાઇડ્સ ન્યુ સ્લાઇડ નવી સ્લાઇડ ઉમેરવા માટે શોર્ટકટ કી કંટ્રોલ એમ લેઆઉટ કરંટ સ્લાઇડનું લેઆઉટ બદલવા માટે રિસેટ સ્લાઇડના તમામ પ્લેસ હોલ્ડરને તેના ડિફોલ્ટ સેટિંગ પર લઈ જવા માટે સેક્શન સ્લાઇડ કન્ટેન્ટને ટોપિક ઓથર અને પ્રોડક્ટ મુજબ ગ્રુપમાં ગોઠવવા માટે જેમાં લખાણની ફોન્ટ સાઈઝ સિલેક્ટ કરવા માટે ઇન્ક્રીઝ ફોન્ટ સાઈઝ બધા લખાણમાં એક સરખી ફોન્ટ સાઈઝ વધારવા માટે જેની શોર્ટકટ કી કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન ડિક્રીઝ ફોન્ડ સાઇઝ બધા લખાણના એક સરખી સાઇઝ ઘટાડવા માટે શોર્ટકટ કી કંટ્રોલ શિફ્ટ કંટ્રોલિફ્ટ ક્લિયર ઓલ ફોર્મેટિંગ સિલેક્ટ કરેલ પ્લેસ હોલ્ડરનું તમામ ફોર્મેટિંગ દૂર કરવા માટે બોલ્ડ લખાણને ઘાટું કરવા માટે કંટ્રોલ બી ઇટાલિક લખાણને ત્રાસું કરવા માટે કંટ્રોલ આઈ અંડરલાઈન લખાણની નીચે લાઈન દોરવા માટે કંટ્રોલ યુ શેડો લખાણની પાછળ પડછાયો ઉમેરવા માટે સ્ટ્રાઇક થો લખાણમાં વચ્ચે લાઈન દોરવા માટે કેરેક્ટર સ્પેસિંગ લખાણમાં અક્ષરો વચ્ચે જગ્યા સેટ કરવા માટે ચેન્જ કેસ લખાણને અપર કેસ લોઅર કેસ તેમજ અન્ય રીતે મુજબ લખાણને દર્શાવવા માટે ફોન્ટ કલર લખાણના કલર બદલવા માટે આગળનું રિબન ગ્રુપ પેરેગ્રાફ બુલેટ્સ બુલેટેડ લિસ્ટ મુજબ લખાણને ઉમેરવા માટે નંબરિંગ નંબર લિસ્ટ મુજબ લખાણને ઉમેરવા માટે ડિક્રીઝ લિસ્ટ લેવલ લખાણના ઇન્ડેટ લેવલને ઘટાડવા મતલબ ડાબી બાજુ ખસેડવા માટે ઇન્ક્રીઝ લિસ્ટ લેવલ લખાણના ઇન્ડેટ લેવલને વધારવા મતલબ જમણી બાજુ ખસેડવા માટે લાઈન સ્પેસિંગ લખાણમાં લાઈન વચ્ચે જગ્યા સેટ કરવા માટે અલાઈન ટેક્સ્ટ લેફ્ટ લખાણને ડાબી બાજુએ દર્શાવવા કંટ્રોલ એલ સેન્ટર લખાણને મધ્યમાં દર્શાવવા કંટ્રોલ ઈ અલાઈન ટેક્સ્ટ રાઇટ લખાણને જમણી બાજુ દર્શાવવા કંટ્રોલ આર જસ્ટિફાય લખાણને ઓટો એડજસ્ટ કરીને દર્શાવવા માટે કોલમ્સ લખાણને બે કે ત્યાંથી વધુ કોલમમાં સેટ કરવા માટે ટેક્સ્ટ ડાયરેક્શન લખાણને અલગ અલગ ડાયરેક્શન થી દર્શાવવા માટે અલાઇન લખાણને અલગ અલગ અલાઇનમેન્ટથી ગોઠવવા માટે કંટ્રોલ આર કન્વર્ટ ટુ સ્માર્ટ આર્ટ લખાણને સ્માર્ટ આર્ટ ગ્રાફિકમાં ફેરવવા જેથી તેને સરળતાથી સમજી શકાય ત્યાર પછીનું રિબન ગ્રુપ ડ્રોઈંગ જેમાં શેપ્સ સ્લાઇડમાં કોઈ શેપને ઉમેરવા માટે અરેન્જ સ્લાઇડના ઓબ્જેક્ટના ઓર્ડર પોઝિશન તેમજ રોટેશન બદલવા માટે ક્વિક સ્ટાઇલ્સ શેપ અને લાઇનને અલગ અલગ સ્ટાઇલથી દર્શાવવા માટે શેપ ફિલ્ડ લખાણ અથવા શેપમાં બેકગ્રાઉન્ડ કલર ઉમેરવા માટે શેપ આઉટલાઇન લખાણ અથવા શેપની બોર્ડર દર્શાવવા માટે શેપ ઇફેક્ટ્સ લખાણ અથવા શેપને અલગ અલગ ઇફેક્ટ આપી દર્શાવવા માટે અંતિમ રિબન ગ્રુપ એડિટિંગ જમા ફાઇન્ડ પ્રેઝન્ટેશનમાં કોઈ શબ્દ કે વાક્યને શોધવા માટે કંટ્રોલ એફ રિપ્લેસ પ્રેઝન્ટેશનમાં કોઈ શબ્દ કે વાક્યને અન્ય શબ્દ કે વાક્યથી બદલવા માટે કંટ્રોલ એચ સિલેક્ટ લખાણ અથવા ઓબ્જેક્ટને સિલેક્ટ કરવા માટે આવા જ સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં